बनासकांठा जिल्लामां बेकाबू बनेला कोरोनाना वळता पाणी थया छे, त्यारे हवे म्युकोरमाइकोसिस नामना रोगे माथું ઊંચક્યું છે। पालनपुर सिविलमां म्युकोरमाइकोसिसना 60 दर्दीओ नोंधाई चूक्या छे, जेमां 20 दर्दीओने सारवार अपाई रही छे अने 2 व्यक्तिओने आँख गुमावानो वारो आव्यो छे। बनासकांठा जिल्लामां कोरोना तेना अंत भणी आगळ वधी रह्यो छे, त्यारे म्युकोरमाइकोसिस नामना रोगे माथું ઊંચક્યું છે। जिल्लामां म्युकोरमाइकोसिसना 71 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 18 જેટલા લોકો મોતને ભેટ્યા છે, ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઇકોસિસના 60 દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે, જેમાં 20 દર્દીઓને તો દાખલ કરાયા છે, જેમાંથી 2 દર્દીઓને તો આંખો કાઢવી પડી છે, જ્યારે 9 દર્દીઓનો બચાવ થયો છે। બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર ની સાથે સંલગ્ન જે જનરલ હોસ્પિટલ છે એમાં જેટલા મ્યુકોરમાઇકોસિસ જે બ્લેક ફંગસ તરીકે ઓળખાય છે એ રોગને કારણે જે 20 પેશન્ટ દાખલ થયા હતા એમાંથી 11ને આંખમાં પણ મ્યુકોરમાઇકોસિસ ફેલાયેલો હતો। એ 11 દર્દીઓને અમે રેટ્રોબલ્બર એમ્ફોટેરેસિન બી ટ્રાન્સક્યુટેનસ રેટ્રોબલ્બર એમ્ફોટેરેસિન બીના ઇન્જેક્શન અમે આપ્યા, એ પ્રોસિજર દ્વારા અમે એમની આંખ બચાવવાનો પ્રયત્ન કર્યો। તેમાં 3 દર્દીઓને આંખ સંપૂર્ણ બચી ગઈ, એમને દ્રષ્ટિ વધી છે, એમને આંખ ખુલતી થઈ છે અને આંખની મૂવમેન્ટ પાછી આવી ગઈ છે, એટલે એ એક ચમત્કારિક રીતે એમની આંખ બચી ગઈ છે। અને બાકીના જે 6 દર્દીઓ છે જેને આંખની અંદર રોગ ફેલાતો અટકી ગયો એને કારણે એમની આંખ બચી છે, જીવન બચી ગયું છે। 2 દર્દીઓને આંખમાં વધારે પડતો સોડો ફેલાતા અમારે એમની આંખ કાઢવાની જરૂર પડી હતી, પણ ત્યારબાદ એમને સરસ ઇમ્પ્રુવમેન્ટ છે અને એમની પણ જિંદગી બચી ગયેલી છે। આ રીતે એમ્ફોટેરેસિન બીના ઇન્જેક્શનના બહુ સારા રિઝલ્ટ અમને મળેલા છે, આંખની અંદર રેટ્રોબલ્બર ઇન્જેક્શનના અમે આંખમાં ઇન્જેક્શન આપેલા છે। મ્યુકોરમાઇકોસિસના રોગમાં 11 દર્દીઓની આંખમાં ચેપ જોવા મળ્યો હતો, જેઓને આંખમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જેથી રોગ ફેલાતો અટકી ગયો હતો। પાલનપુર સિવિલમાં 2 દર્દીઓને સર્જરી કરી આંખ કાઢી દઈ તેઓના જીવ બચાવી લેવાયા છે। અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસના 60 દર્દીઓ આવેલા, તેમાંથી 20 દર્દીઓને અમે અહીં દાખલ કરી અને સારવાર આપેલી। ENT વિભાગના હેડ ડૉક્ટર દેવેન્દ્ર જૈનની ટીમ દ્વારા 11 દર્દીઓને સ્કોપી કરવામાં આવેલી અને લગભગ 5 દર્દીઓને મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન કરવામાં આવેલા, અને સાથે સાથે આંખના વિભાગના હેડ ડૉક્ટર જીગીશભાઈ દેસાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા આંખના વિભાગના જે ઓપરેશન હતા એ કરવામાં આવેલા, એમાંથી 2 દર્દીઓની આંખ કાઢી નાખવામાં આવેલી, બાકીના દર્દીઓને આંખ બચાવવા માટેના કોશિશ કરીને આંખ બચાવી લેવામાં આવેલી। તે ઉપરાંત ડૉક્ટર સ્વાતિબેન સાથે જે ડેન્ટલ વિભાગના હેડ છે એમણે પણ ઘણા બધા દર્દીઓને સારવાર આપી અને એમના જીવન બચાવવાનો પ્રયત્ન કરેલો છે। મ્યુકોરમાઇકોસિસને બ્લેક ફંગસ નામથી પણ ઓળખાય છે, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ દર્દી બ્લેક ફંગસનો ભોગ બની શકે છે। મ્યુકોરમાઇકોસિસનો રોગ શરીરમાં વધુ ફેલાવતો અટકાવવા માટે જે તે અંગને કાઢી નાખવું પડે છે, જેથી ઘણા દર્દીઓને આંખ અને જડબું ગુમાવવાનો પણ વારો આવ્યો છે। જોકે હવે પાલનપુરમાં ઘર આંગણે મ્યુકોરમાઇકોસિસની સારવાર ઉપલબ્ધ થઈ છે, જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે। કોવિડ થયા પછી મ્યુકોરમાઇકોસિસ થવાના ઘણા કારણો હોય છે, એમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી વપરાય, પેશન્ટની ઓછી થઈ ગઈ હોય, અમુક વખત અમારે એને જીવ બચાવવા માટે સ્ટીરોઇડ્સ આપવા પડતા હોય છે, ક્યારેક સેકન્ડરી બીજા ઇન્ફેક્શન્સ ફંગલ હોય, ડાયાબિટીસ હોય, એ સિવાય રેનલ ફેલ્યોર હોય, લિવરનું ડિસફંક્શન હોય, સિરોસિસ હોય, આલ્કોહોલિક પેશન્ટ્સ હોય, જે લોકોને લાંબા ટાઈમથી લંગ ડિસીઝીસ હોય, જેને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ કહીએ છીએ, બ્રોન્કેલસ્ટમાં, એમ્ફિઝીમા, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ, એ લોકો પેશન્ટ્સને ફંગલ ઇન્ફેક્શન્સ થવાની પોસિબિલિટી વધારે હોય છે, અને રોગ પ્રતિકારક શક્તિ હોવાને ઓછી હોવાને કારણે એ પેરાનેઝલ સાઇનસિસ જે અહીંના ભાગની અંદર આવે ત્યાંથી ઉપર જાય છે, આંખ પકડે છે, આજુબાજુના બોન ત્યાં કાળું થઈ જાય છે, જીભ પકડાય છે, દાંતનો ભાગ પકડાય છે અને બ્રેઇન સુધી જાય છે, કેવર્નસ સાઇનસ જે બ્રેઇનનો એક ભાગ આવે છે ત્યાં ક્લોટ થઈ જતો હોય છે, અને આ એક ગંભીર બીમારી છે જેમાં જો ટ્રીટમેન્ટ સરખી કરવામાં ના આવે તો મૃત્યુ આંક ડેવલપ કન્ટ્રીઝની અંદર 54% આસપાસ છે, જે બહુ ઊંચો છે। આ બનાસ મેડિકલ કોલેજે આટલા બધા પેશન્ટ્સ ટ્રીટ કર્યા અને મૃત્યુ આંક અમારો બહુ જ મિનિમમ છે, એ દર્શાવે છે કે કેટલી સિન્સિયરિટી અને ગંભીરતાથી આખી ટીમે ટીમ વર્ક કરેલું છે। કોરોના ના થયું હોય તો પણ આ થઈ શકે, એનું કારણ બોડીની ઇમ્યુનિટી વધારે
ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે કે જ્યારે તમારી ઇમ્યુનિટી ઓછી હોય, જેવી રીતે મેં આગળ વાત કરી એ પ્રમાણે લાંબા ટાઈમથી સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ હોય, લીવર બગડેલું હોય, કિડની બગડેલી હોય, રેનલ ફેલ્યોર હોય, તમે ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટ હોય, જેને ડાયાલિસિસ રેગ્યુલર ચાલતી હોય, સિરોસિસ હોય, એ બધી કન્ડિશનની અંદર તમારી રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ જતી હોય છે. એટલે સામાન્ય જે આપણા શરીર ઉપર મ્યુકોરના જે સ્પોર્સ આવતા હોય છે, જેને કારણે નથી થતું હોતું, દરેક સામાન્ય ધૂળને એ બધું ઉડતું હોય એની સાથે આ જતા જ હોય છે ડ્રોપલેટ જેવા, પણ એ આપણને ઇન્ફેક્શન્સ નથી કરતા કારણ કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. પણ આ પેશન્ટ્સ કે જે લોકો કોવિડ થયેલા હોય અથવા જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, એ લોકોને આ ઇન્ફેક્શન જલ્દી થઈ જતું હોય છે.